મિત્રો આપ જઈ રહ્યા યુટ્યુબ આપી ચેનલ આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું કે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખા શા માટે ખવાય છે રાંધેલો ભાત શા માટે ખવાય છે જ્યારે અન્ય સ્થળોએ એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને આનું શું કારણ છે આખીર જગન્નાથપુરીમાં આ ઉલટો નિયમ શા માટે છે તથા વ્રતને આપણે જે નિયમ પાળીએ છીએ તેનો શું મહિમા છે વ્રત ઉપવાસ કરવો તે કેવી રીતે કરવો તે આપણે સમજવાની વાત છે તે વિશે પણ વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું હોય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથની જય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ઘણું મહત્ત્વ છે આપણે સૌ જાણીએ છીએ એકાદશી તિથિ સમાન કોઈ વ્રત નથી જેમાં ભગવાન શ્રી નારાયણની કૃપાની સાથે ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે એકાદશીનો એવો ઉપવાસ છે અથવા વ્રત છે કે તે દિવસે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે જેમ આપણે ગંગાજીમાં સ્નાન કરીએ છીએ અને કહેવાય છે કે પાપ ધોવાય છે એવી જ રીતે આ એકાદશીનું વ્રત છે જે ગોદાનનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે આ એકાદશીને આપણા શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ તિથિ તરીકે બતાવવામાં આવી છે અને એકાદશીના દિવસે આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ ત્યારે નિયમોનું પાલન પણ કરીએ છીએ ખાસ કરીને એકાદશીના દિવસે રાંધેલા ચોખા ભાત ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે જેમ કે એ તો માંસાહાર પણ નથી જ્યારે આપણે લસણ ડુંગરી કે કોઈ વ્યસન છે તેનો ત્યાગ કરીએ એ સમજાય પરંતુ રાંધેલો ભાત શા માટે નથી ખવાતો એકાદશીના દિવસે દરેક મંદિરોમાં આ નિયમ લાગુ પડે છે કે આ દિવસે ચોખા રાંધવાની પણ મનાય ખાવાની પણ મનાય જ્યારે જગન્નાથપુરીમાં એકાદશી પોતે જ એક રહસ્યમય છે કારણ કે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે રાંધેલા ચોખા ખવાય છે ભાત ખવાય છે આ પરંપરા છે ભગવાનને ખીચડી ભોગ પણ લગાવાય છે કારણ કે જગન્નાથપુરીમાં એકાદશીજી ઉલટા લટકાવ માર્યા છે એટલે કે અન્ય સ્થળોના વિપરીત આ જગન્નાથપુરીમાં તે નિયમ લાગુ પડે છે એટલે કે રાંધેલો ભાત અન્ય જગ્યાએ ખવાતો નથી પરંતુ અહીં ખવાય છે એકાદશીની તિથિને લઈને એવું માનાય છે કે એકાદશીનું વ્રત રાખી કે ન રાખીએ પરંતુ એકાદશીના દિવસે ચોખા ગ્રહણ કરાતા નથી એકાદશીના દિવસે ચોખા ખાવાથી કહેવાય છે કે કીડા મકોડાનો જન્મ મળે છે ચોખા ન ખાવાનું એક કારણ દેવી સતી અને ઋષિની જે આપણે કથા સાંભળી છે કે એકાદશીના દિવસે ભાત શા માટે ખવાતા નથી તે કથા આપણે સૌ જાણીએ છીએ કે મેઘા ઋષિનો અંશ તે એકાદશીના દિવસે આ ભાત કે ચોખામાં સમાઈ ગયેલો હતો એટલા માટે માંસાહાર સમાન એકાદશીના દિવસે ચોખા થઈ જાય છે પરંતુ હવે સવાલ એ થાય છે કે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે શા માટે આ નિયમ તૂટ્યો છે એકાદશીના દિવસે જગન્નાથપુરીમાં જે ભક્તો રાંધેલો ભાત ખાય છે ચોખા ખાય છે ખીચડી ખાય છે તેને કોઈ પાપ લાગતું નથી એકાદશીના દિવસે ચોખા ખાવાના એ તો ઠીક પરંતુ કોઈ પણ વ્રત ઉપવાસમાં ચોખા અવશ્ય ખાવાના છે ત્યાં એવો નિયમ છે ચાહે કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ આનું પાછળની એક પૌરાણિક કથા છે જે આપણે સાંભળીએ કહેવાય છે કે એકવાર પરમપિતા બ્રહ્માજી સ્વયં જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન માટે આવે છે મહાપ્રસાદ લેવાનો ઘણો મહિમા છે જે ભક્તો જગન્નાથપુરીમાં ગયા હશે તેને ખ્યાલ હશે કે ત્યાંનો મહાપ્રસાદ લેવાનો કેટલો મહિમા છે કેટલો આનંદ થાય છે ત્યારે બ્રહ્માજીને પણ એવું થયું કે લાવને હું પણ પ્રભુનો મહાપ્રસાદ આરોગું જ્યારે બ્રહ્માજી જગન્નાથપુરીમાં આવ્યા ત્યાં મહાપ્રસાદ લેવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો જગન્નાથપુરીમાં પત્તલમાં પ્રસાદ આપવામાં આવે છે એ એઠા પત્તલ પડેલા હતા તેમાં ભગવાનનો પ્રસાદ ચોટેલો હતો એઠું હતું ત્યાં એક કૂતરો તે પ્રસાદને ચાટતો હતો ત્યારે બ્રહ્મદેવ એટલા પ્રભુની ભક્તિમાં ડૂબેલા હતા કે જગન્નાથ ભગવાનના મહાપ્રસાદને ખાવાની લાલસામાં તેઓ તે કૂતરું જે પ્રસાદ ચાટતું હતું ત્યાં જઈને બેસીને તેણે તે પત્તલમાં રહેલ ચોખાનો દાણો આરોગી લીધો કે આ પ્રભુનો પ્રસાદ છે જેવો છે તેવો આ ઘટના ઘટિત થઈ તે સંયોગ હતો એકાદશીનો એટલે કે આજે એકાદશીની તિથિ હતી બ્રહ્મદેવની ભક્તિભાવથી પ્રભુ જગન્નાથજી અત્યંત પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને પ્રભુએ કહ્યું કે હે તમે કોઈ ભેદ વગર એટલે કે કૂતરાની બાજુમાં બેસીને તમે મારા મહાપ્રસાદમાંથી ચોખા એટલે કે રાંધેલો ભાત આરોગ્યો છે માટે જ્યારે પણ મારો પ્રસાદ થશે તેમાં ચોખા એટલે કે રાંધેલો ભાત તે મેન વસ્તુ હશે મેન પ્રસાદ ગણાશે એકાદશીના દિવસે આ નિયમ લાગુ નહીં પડે કે આજના દિવસે અહીં રાંધેલો ભાત ન ખાવો કારણ કે હે બ્રહ્માજી તમે આજે એક ભાત એક ચોખ્ખો આરોગ્ય છે તેના કારણે આજના દિવસનો એકાદશીનો નિયમ છે તે તૂટશે બસ ત્યારથી જ જગન્નાથપુરીમાં એકાદશી હોય કે કોઈ અન્ય વ્રત હોય ઉપવાસ હોય તિથિ હોય પરંતુ મહાપ્રસાદમાં ખાસ કરીને રાંધેલો ભાત લેવામાં આવે છે પ્રસાદ કરવામાં આવે છે અને પુરીમાં ભગવાને એકાદશીને ઉલટી લટકાવી છે ભગવાન જગન્નાથજીએ બ્રહ્માજીનું માન જાળવવા માટે આજના દિવસે એકાદશીને કહ્યું કે જગન્નાથ પુરીમાં જે એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાશે જે બ્રહ્માજીએ પ્રસાદના રૂપમાં આરોગ્યો તે ભાત ખાશે તેને પુણ્યની પ્રાપ્તિ થશે તે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે માટે એકાદશી મૈયાએ પણ ભગવાનની વાત માની અને એટલા માટે જગન્નાથપુરીમાં આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે ખાસ ભાત ખાવામાં આવે છે જમવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાય છે એટલા માટે જ કહેવાય છે કે જગન્નાથપુરીમાં ભગવાને એકાદશીને ઉલટા લટકાવ્યા છે કે જેથી ભક્તોને કોઈ હાનિ ન થાય એકાદશી તિથિ તે ભક્તોને પાપમાં ન નાખી શકે એકાદશીના દિવસે જગન્નાથપુરીમાં ભાત ખાવાથી પણ તેનો અશુભ પ્રભાવ પડતો નથી મિત્રો તો આ હતું કારણ કે જગન્નાથપુરીમાં રાંધેલો ભાત શા માટે ખવાય છે નિત્ય ખવાય છે નિત્ય પ્રસાદ લેવાય છે પ્રભુને એટલા પ્રિય છે આમ જોઈ તો જગન્નાથપુરીમાં આપણે એમ કહીએ કે રાંધેલો ભાત ખવાય છે ને અન્ય જગ્યાએ નથી ખવાતો પરંતુ આ કેટલું અંશ સુધી સાચું કહેવાય લસણ ડુંગરી નથી ખાવાના તો એ જ યાદ રહે છે કે આજે રાંધેલો ભાત લસણ ડુંગરી ખાવાના નથી તો આપણે શું પ્રભુનું સ્મરણ તો વિસરાઈ નથી જતું ને કહેવાય છે કે ઘણી વખત આપણે વ્રત ઉપવાસમાં એટલા બધા નિયમ લઈ લઈએ છીએ કે જેને કારણે આપણે મેઇન વસ્તુ જે છે મેઇન પોઈન્ટ છે તેને જ ભૂલી જાય છીએ એટલે કે પ્રભુ સ્મરણ મેઇન છે બાકી બધું નિયમો ગૌણ છે આ વસ્તુને દર્શાવતી એક સુંદર કથા છે આપણે સાંભળીએ એક દિવસ ભગવાન નારાયણ પાસે નારદ મુનિ જાય છે અને પ્રભુને કહે છે કે હું તમારો સર્વશ્રેષ્ઠ ભક્ત છું ત્યારે ભગવાન નારાયણ કહે છે કે સારું કહેવાય હવે હું તમને એક કામ તે તમે કરશો ત્યારે નારદજી કહે છે કે સ્વામીની આજ્ઞા હોય અને ભક્ત ના કરે એવું બને ત્યારે ભગવાન નારાયણે એક તેલનો વાટકો નારદ મુનિના મસ્તક ઉપર રાખ્યું અને કહ્યું કે આ વાટકામાંથી એક તેલનું ટીપું નીચેના પડવું જોઈએ અને તમે પૃથ્વીલોકની ચક્કર લગાવીને મારી પાસે પાછા આવો નારદજી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલતા થયા પરંતુ મન પેલા વાટકામાં રહે કે ક્યાંક એક ટીપું જો પૃથ્વી ઉપર પડ્યું તો પ્રભુ મારાથી નારાજ થઈ જશે જેમ આપણે ભાત વિશે લસણ ડુંગરી વિશે કહીએ છીએ એમ કે ક્યાંક મારાથી ભાત ખવાઈ ગયો તો પ્રભુ નારાજ ન થઈ જાય એવી જ રીતે નારદજીને પણ આ વિચાર આવ્યો કે એક ટીપું જો આમાંથી પડ્યું તો ભગવાન નારાજ ન થઈ જાય અને આ વાત મનમાં આવી ગઈ તેથી પ્રભુનું સ્મરણ ભૂલાઈ ગયું નારદજી સમય રહેતા ભગવાન પાસે આવ્યા ત્યારે ભગવાનને કહે છે કે હે પ્રભુ આ તમે જે તેલનો વાટકો મને આપ્યો છે તેમાંથી એક ટીપું પણ નીચે પડવા દીધું નથી ત્યારે ભગવાન કહે છે કે હે નારદજી તમે આ દરમિયાન મારું સ્મરણ કેટલું કર્યું ત્યારે નારદને વિચાર આવે છે કે હું પ્રભુનું સ્મરણ કરતાં તો ભૂલી જ ગયો માત્ર આ તેલના કટોરામાં જ મારું તો ધ્યાન હતું કે આમાંથી એક ટીપું પડે નહીં પડે નહીં હવે નારદજીને ખ્યાલ આવ્યો કે તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે આ નિયમ પાળવામાંને પાડવામાં હરિસ્મરણ ભૂલાઈ ગયું ત્યારે ભગવાન નારદજીને કહે છે હે નારદ આ પૃથ્વી લોકના જે મનુષ્ય છે તે મારી એકાદશીનું વ્રત કરે છે ત્યારે જે ભક્તો મારું સ્મરણ કરે છે તેને હું મુક્તિ અવશ્ય આપું છું સર્વે પાપ હરી લઉં છું રોગ કષ્ટમાંથી મુક્તિ આપું છું જે ભક્તો મારું ઉપવાસ રાખતા રાખતા મારામાં મન પોરવે છે તે જ સર્વશ્રેષ્ઠ છે આમ પ્રભુનું કહેવું એમ છે કે જ્યારે પણ આપણે વ્રત ઉપવાસ કરીએ ત્યારે નિયમોને એક બાજુ રાખીને આપણે મેઇન વસ્તુ જે અગ્રેસર વસ્તુ છે એ છે હરિસ્મરણ તેને યાદ રાખવું જોઈએ તો જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અથવા કોઈ પણ દેવી દેવતાનો આપણે ઉપવાસ કરીએ છીએ પાઠ કરીએ છીએ ત્યારે નિયમને બળગીએ છીએ આજે તુલસીના તોડાય આજે આમ ના કરાય આજે ચોખા ના ખવાય એ નિયમ જે આપણા મનમાં આવી જાય છે તે નિયમને કારણે આપણે પ્રભુનું સ્મરણ કે માતાનું સ્મરણ જે કોઈ દેવી દેવતાનું આપણે ભક્તિ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ તે દેવી દેવતાનું નામ જ ભૂલી જઈએ છીએ શું આમાં વ્રતનું ફળ મળે છે આપણને માટે જ કહેવાય છે કે એકાદશીના દિવસે હરિસ્મરણ અવશ્ય કરવું જ્યારે પણ દેવીની ઉપાસના કરીએ ત્યારે દેવી સ્મરણ અવશ્ય કરવું જે આપણે દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ ત્યારે નિયમ ભલે રાખીએ પરંતુ એટલા નહીં કે આપણે પ્રભુનું સ્મરણ ભૂલી જઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મા પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો નહીં મારા જય શ્રી કૃષ્ણ